जेतपुर मार्केटयार्डमां कपासनी अढळक आवक वच्चे कपासना भावमां तेजीनो माहोल छतां खेडूतोने कपासना पोषणक्षम भावो नथी मळता। जेतपुर मार्केटयार्डमां कपासनी अढळक आवक जोवा मळी छे त्यारे मार्केटयार्ड कपासथी उभराई जवा पाम्युं छे। जेतपुर मार्केटयार्डमां कपासनी उपर नजर करीए तो मार्केटयार्डना सत्ताधीशोना जणाव्या मुजब मार्केटयार्डमां रोजिंदी कपासनी 2,000-2,200 क्विंटल कपासनी आवक जोवा मळी छे। बीजी तरफ कपासना भावमां छेल्ला एक अठवाडियाथी तेजीनो माहोल जोवा मळ्यो छे। त्यारे यार्डमां हराजीना कपासमां 20 કિલોના ભાવ રૂપિયા 1,025થી લઈને 1,225 સુધીના બોલાયા હતા, જેને લઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે। તેમ છતાં કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। અત્યારે 1,100 રૂપિયા ભાવ મળી રહ્યા છે, પોર કરતા 100 રૂપિયા 150 રૂપિયા નીચો ભાવ છે, અને ગઈ સાલ કરતા ઉત્પાદન ઘટ્યું છે, અને દવામાં અને ખાતરમાં ભાવ વધ્યા છે, અને મજૂરી ખર્ચ ડબલ વિણાટમાં ખેડૂતને ડબલ મજૂરી દેવી પડી છે, ઓણ અને ઉત્પાદન ઘટ્યું છે, તો સરકારને ટેકાના ભાવે કપાસ ખરીદી કરવી જરૂરી છે। ચાલુ વર્ષે કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં જેતપુર તાલુકામાં થયેલું, જોકે ઘણા બધા ખેડૂતોના કપાસ વધુ વરસાદના હિસાબે બગડી ગયો, પણ માર્કેટયાર્ડ અને કપાસના ભાવને ગયા વર્ષની સાપેક્ષમાં જોઈએ તો ઘણા સારા ભાવ મળી રહ્યા છે ચાલુ વર્ષે। શનિવારની જેલી છેલ્લી અમારી આવક હશે એ 1,900-2,000 ક્વિન્ટલની આવક છે, એની પહેલાં અમારી પાસે 2,000-2,200 ક્વિન્ટલની આવક છે, એટલે કે સરેરાશ 2,000 ક્વિન્ટલની દરરોજ જેતપુરમાં કપાસની આવક થાય જેતપુર માર્કેટયાર્ડમાં। અને ગયા વર્ષે આ જ આવકો હતી, પણ ભાવ છે એ 700થી માંડીને 1,000 રૂપિયા સુધીના જ હતા, સારા કપાસના 1,000 હતા અને નબળી ક્વોલિટીના કપાસના 700 રૂપિયાની આસપાસ ભાવ હતા। આ ગઈકાલના ભાવ 1,025થી લઈ અને 1,225 રૂપિયા સુધી કપાસ વેચાણ હોય, એટલે સરેરાશ ભાવ 1,100-1,150ની આસપાસ હાલી રહ્યા છે, જે સરકારની ખરીદીની સાપેક્ષમાં સમતોલ રીતે હાલી રહ્યા છે, એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે અને નિકાલ પણ જેટલો કપાસ વેચાવા આવે 2,000 ક્વિન્ટલ 2,500 ક્વિન્ટલ ત્યાં સુધી અમે અમારું માર્કેટયાર્ડ આ કપાસનો સારા ભાવે નિકાલ પણ દરરોજ કરી આપીએ છીએ।